ભાઈ કંડોરિયા છે અને જે આ સરકારે આયોજન કર્યું એ સારા માટે કર્યું અને ગરીબ માણસોને લાભ છે. ગમે ત્યારે સુવા આવી શકે, જમવાનું મળશે અને શાંતિથી આધાર કાર્ડ પણ નહીં હોય તો કઢવી આપશે એવી આ વૃત્તિ જે ધરાવી એ સારામાં સારું આયોજન છે. અત્યારે જૂનાગઢની અંદર ઘણા લોકોનો સુવાનું ઘર પણ નથી અને રખડતા લોકો હોય એના માટે આ સારામાં સારું આયોજન છે. સારામાં સારું અંસારી મોહમ્મદ જલાલુદ્દીન છે અને હું માણાવદરનો વતની છું, ઘર વિહોણો છું. એટલે હું અહીં જૂનાગઢમાં આવ્યો તો એટલે મને એક ભાઈએ વાત કરી કે ભાઈ નગરપાલિકાની આ સુવિધાનો લાભ લીધા જેવો છે. અહીં રહેવાનું જમવાની સુવિધા એકલા છે, ઠંડુ પાણી છે અને ટોયલેટ બાથરૂમ પણ છે અને ચોખ્ખાઈ પણ સરસ છે. એટલે એમ છે કે જાતિ જિંદગી આપણને ઘણો લાભ ગવર્મેન્ટ આપ્યો અને મહાનગરપાલિકાએ જે કંઈ ભોગ આપ્યો એ આપણા માટે બહુ સરસ કહેવાય, ધન્યવાદને પાત્ર છે. એ શહેરી વિકાસ નિગમ મિશન હેઠળ આપણે ગુજરાત સરકારે જે લોકો રખડતા ભટકતા રહે છે, જેને આશ્રય નથી, પોતાનું ઘર નથી અથવા તો અત્યંત દયનીય પરિસ્થિતિમાં જે લોકો જીવે છે, આપણે રોડ ઉપર જોતા હોય છે ઘણીવાર ફૂટપાથ ઉપર લોકો રાત્રે સૂતેલા હોય છે, ઘર નથી, કોઈ કેરટેકર એમના નથી, એ લોકોની સરકારે આ મિશન બનાવી અને ચિંતા કરી છે. અને એ અંતર્ગત એક વખત સર્વે થયો હતો આપણા શહેરની અંદર અને જે તે વખતે શરૂ થયો ત્યારે આપણે ત્યાં 500 જેટલી વ્યક્તિઓ એવી જોવા મળી હતી આપણને. પછી સરકારમાં આપણે DPR રજૂ કરી અને સરકારે આપણને અત્યારે જે ગ્રાન્ટ આપી છે એનામાંથી આપણે આશ્રયસ્થાન બનાવ્યું છે. આ આશ્રયસ્થાનમાં આપણા અધિકારીઓની ટીમ અને બીજા બધા અધિકારીઓ પદાધિકારીઓની ટીમ દ્વારા આપણે સર્વે કરીએ છીએ રાત્રિના સમયે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ફૂટપાથ, ધાર્મિક સ્થળોની આસપાસ જે લોકો ભિક્ષાવૃત્તિ કરતા હોય છે અથવા તો એમને કંઈ પણ આજીવિકાનું સાધન નથી, રહેવાનું કોઈ સાધન નથી, એ લોકોની જિંદગી બહેતર બને એ માટે એ લોકોને આપણે અહીંયા લઈ આવીએ છીએ અને લાવ્યા પછી એમને આધાર કાર્ડ અને એ સિવાયના બીજા બધા પણ સરકારની યોજનાના જે કોઈ લાભ મળે, વૃદ્ધ પેન્શન યોજના છે, પછી માં કાર્ડ છે, એવા બધા જ, અને જો એમનો ક્યાંય પરિવાર પણ બીજે દૂર વસતો હોય તો એને પણ શોધી કાઢી અને આપણે એ લોકોને પણ વધારે સારું જીવન કેવી રીતે જીવી શકે એનો આપણે આ મિશન હેઠળ સામૂહિક રીતે પ્રયત્ન કરીએ છીએ. અને કોર્પોરેશન તો આમાં એક નિમિત્ત માત્ર બને છે, સરકારની આમાંથી તમામ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાથી માંડી મેન્ટેન કરવા અને આ આખું સેન્ટર રન કરવા માટે પણ આપણને ગ્રાન્ટ મળે છે. એટલે મારે સૌને અનુરોધ છે કે આપણે શહેરમાં જ્યારે પણ ફરીએ છીએ ત્યારે આપણને જો આવા અસહાય લોકો આશ્રયસ્થાન વિહોણા હોય અને દયનીય પરિસ્થિતિમાં રહેતા હોય તો અમારા જે ઓફિસર્સ છે અમે જે નંબર અમારી સાઇટ ઉપર ટ્વિટરના માધ્યમથી પણ ડિસ્પ્લે કરેલા છે, ST રેલવે સ્ટેશન જગ્યાએ અમે બોર્ડ પણ લગાવેલા છે અને હજી પણ બીજા બોર્ડ લગાવીશું, એ અમારા અધિકારીઓનો સંપર્ક કરે અથવા તો આશ્રય સ્થાન ઉપર લાવી અને એ લોકોને અહીંયા મૂકશે તો અમે સૌને આભારી થઈશું અને સૌને વિનંતી છે કે અમારા આ પ્રયત્નોમાં બધા સહભાગી થાય. ફટફટ હોય છે તો પેલા મારો કઈ છે નહીં, ઓછું દેખાય છે. ખીચડી, શાક, રોટલી મળે છે, ખાવા કઢી મળે છે.